ગઠબંધનમાં તિરાડ આવી ગઈ છે. ટીડીપીના બે સાંસદો વાયએસ ચૌધરી અને અશોક ગજપતિએ સરકારમાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું. જો કે તેઓ સરકારમાં સાંસદ બની રહેશે. બંને સાંસદોએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, જે બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. તો તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યું છે. બજેટમાં પણ આંધ્રની માંગ નહીં સંતોષતા ટીડીએફ ખફા છે, જેને લઈને પાર્ટી ભાજપ પર દબાણ કરી રહી છે. આ દરમિયાન પાર્ટીના આદેશથી બંને સાંસદોએ સરકારમાંથી નીકળવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વે યુપીએ સરકારે આંધ્રપ્રદેશનું વિભાજીકરણ કર્યું. એ સમયે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાનું વચન અપાયું હતું. તો તેલુગુ દેશમ પાર્ટી ભાજપ દ્વારા આ વચનનું પાલન થાય તેવું ઈચ્છે છે. જો કે ભાજપે આંધ્રની આ માંગને પૂરી ન કરતા ટીડીપી સતત દબાણ કરી રહ્યું છે, જેના ભાગરૂપે ટીડીપીના સાંસદોએ મંત્રીપદ છોડી દીધા છે. So we have been working very well. He said we both have thanked for giving the opportunity to work in his ministry, in his cabinet. And he felt it's unfortunate. But in any case, we have no option because your party leader have said that. As my colleague Mr. Raju said that we will be continuing as a member of the NDA. Like that, many parties are there without any ministerial positions. There is nothing wrong in that.